જય જવાન, જય કિસાન. મિત્રો, હું એક જાગૃત કિસાન તરીકે કહું છું. આજ આ સરકાર વાઇબ્રન્ટોની વાતો કરે છે, આ સેના તાઇફાઓ ઉજવે છે? હું એ પૂછવા માગું છું આ સરકારને. હું એ પૂછું, આ તમામ ખર્ચ પીએમ અને સીએમના પગારમાંથી કપાવવા જોઈએ. તમે પ્રજાના ટેક્સના પૈસા એ તમે જલસા કરો છો, તમે ઉદ્યોગપતિઓના કામ કરવા નીકળ્યા છો. આમ શોષિત, વંચિત, ગરીબ, મારો ખેડૂત, મારો કિસાન, શું તમે આપી શું દીધું આ સરકારે? ગુજરાત સરકારને હું પૂછું છું અને પીએમને પણ હું પૂછું છું. ઠેક મારો કિસાન, કોઈ પણ જળસીના ભાવ તો નથી મળ્યા, પણ આ હું સરકારને, ગુજરાતમાં સીએમને હું કહેવા માગું છું કે કિસાન, જાગૃત કિસાન તરીકે વાત કરું છું આજે હું, કે રામ મંદિરની અંદર આજે મેં કાંઈ આપી તો નથી શક્યા, એ કિસાન જાગૃત તરીકે હું આ સરકારને પૂછવા માગું છું કે મારે 20 કિલો કપાસ જો રામના મંદિરોમાં અગરબત્તી તો આવી ગયો છે, ઢોલ નગારા ઘંટો પણ મળી ગયા છે, તો મારો કપાસ એક કિસાન, મારો કિસાન જાગૃત કિસાન તરીકે આપવા તૈયાર છું હું. 20 કિલો કપાસ જો આ મંદિર, રામ મંદિરની અંદર દીવા વાઇટો કરવા માટે, બીજું તો અમે શું આપી શકીએ કિસાન તરીકે? હું એ પૂછવા માગું છું આ સરકારને. આજ પ્રભુ શ્રી રામના ચરણોમાં જો મારા કિસાનોના કપાસથી દીવાને અગરબત્તીઓ જો આરતીઓ થતી હોય, તો આથી અમને ગર્વ શેનો પછી આથી વધે હોય? એ પૂછવા માંગુ છું આ સરકારને. તમે વાઇબ્રન્ટની વાતો કરો છો, તમે જીતે ગુજરાતની વાતો કરો છો, તમે ખેલે ગુજરાતની વાતો કરો છો, તમે મેરી મીટી મેરા દેશની વાતો કરો છો, તમે મગફળીના કૌભાંડો ખાઈ ગયા, તમે ખેડૂતને 12,500 કરોડનો વીમાનું કૌભાંડો કરીને તમે કંપની આરે ખાઈ ગયા. 30 વર્ષમાં તમે ખેડૂતને આપી શું દીધું? એ પૂછવા માંગુ છું આ સરકારને. તમે સેના તાઇફાઓ ઉજવો છો? એક ચૂંટાયેલો નેતા, સત્તા હોય કે વિપક્ષ, જો એમનું એના વિસ્તારમાં ન હાલતું હોય, ગલી મોહલ્લામાં ન હાલતું હોય, તો પ્રદેશની તો વાત પછી જ છે. એ પૂછવા માંગુ છું આ સરકારને. તમે સેના નિર્ણયો લ્યો છો?